સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર બીએ શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પલસાણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુષંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કાર્યરત છે ત્યારે બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા ટોબેકો કંટ્રોલ સ્કોડ બોટાદ અને જિલ્લા હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત રીતે જાહેરમાં ધુમ્રપાન અ તમાકુનો સેવન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ કલમ અંતર્ગત જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ હોય આબ કરનારને દંડ કરી ધુમ્રપાનથી થતા નુકસાન અંગેની સમજ આપવામાં આવી હતી સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે અલગ અલગ વ્યક્તિને રેડમાં જाहરમાં ધુમ્રપાન કરતા પકડી 2100 નો દંડ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ અધિકારી ડોક્ટર આર ચૌહાણ આરએમઓ ઓ સોનાવાલા હોસ્પિટલ તથા દિનેશભાઈ તથા ટીએચઓ કચેરીમાં ટીએમ પીએચએસ મનીષભાઈ ડીએસઆઈ ડીડી ચુડાસમા તેમજ પોલીસ વિભાગમાંથી પીએસઆઈ આસોડાભાઈ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેમ જિલ્લા ટોબેકો કંટ્રોલ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું